ગોડાદરા આસપાસ કોડિયાનગરમાં રહેતા અને લિંબાયત ગોડાદરા સીજી આર્કેટ પાસે ચાઇનીઝની લારી ચલાવતા ભાર્ગવ યશવંત ચૌધરી પાસે ગત રવિવારે રાત્રે 4 અસામાજિક તત્વો ચાઇનીઝની લારી ઉપર ખાવા માટે આવ્યા હતા. નાસ્તો કર્યો પછી કારીગરે પૈસાની માંગણી કરતા અસામાજિક તત્વોએ તેમને માર મારી પૈસા ન આપવાની વાત કરી હતી, જેથી આ બાબતે કહેવા જતા અસામાજિક તત્વોએ ત્યાં મૂકેલા ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી. કારીગરોને માર મારતા ભાર્ગવ વચ્ચે પડતા અસામાજિક તત્વોએ તેને પણ ચપ્પુના ઘા ઝીકી દઈ સામાન ફેંકી બાઇક ઉપર પલાયન થઈ ગયા હતા. ચારેય જણા હિન્દીમાં વાત કરતા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે 4 ઇસમો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે ભાર્ગવ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે મોતને ભેટ્યો હતો. ભાર્ગવનું મોત થતાં અનેક લોકોએ ભેગા મળી હોસ્પિટલની બહાર હોબારો મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ એકદમ સાદા વ્યક્તિને ખાલી પૈસા ખાધા પછી પૈસા આપવાની ના પાડતા, પેલા કારીગરે પૈસા માંગ્યા તે બાબતમાં એ લોકોએ એમને ચપ્પુ મારી દીધો. હવે એકદમ સાધારણ બાબતમાં આવા લુખ્ખા તત્વો આવું કરી જાય એટલે અહીંયા બીજી બધી જે લોકો છે તે લોકો કઈ રીતે સુરક્ષિત રહેશે? ને આના માટે આપણે ખાલી એક જ કહેવું છે કે અહીંયાનું જે પણ છે લિંબાયત પીઆઈ હોય કે ગમે તે હોય, એમને એક જ અમારી વિનંતી છે કે તમે આવા લુખ્ખા તત્વોને પકડો ને કંઈક એમને એવો સજા આપો કે એમના ફેમિલીને ન્યાય મળે. કેમકે એમની ફેમિલીમાં એ એકલોનો એકલો જ છોકરો છે, એ છોકરાના બાપાઓ નથી ને મા પણ એમના લાસ્ટ સ્ટેજ પર છે કેન્સરના. હવે ખાલી એમની વાઇફને એક નાના છોકરા છે. આપણે પીઆઈ સાહેબ લિંબાયત પોલીસને એક જ વિનંતી છે કે ભાઈ તમે એ લોકો લુખ્ખા તત્વોને પકડો ને એ લોકોના ફેમિલીને ન્યાય મળે, એટલું જ આપણું કહેવું છે. ભાર્ગવ ચૌધરીના પિતાનું 1 વર્ષ અગાઉ બીમારીના કારણે મોત નિપજ્યું હતું. માતાને કેન્સરની બીમારી છે. ભાર્ગવના પત્ની અને એક નાનો દીકરો તથા બીમાર માતા નિરાધાર બની ગયા છે. 1 જ વર્ષમાં પિતા બાદ દીકરાના મોતથી પરિવાર પરથી કમાનારની છત છીનવાઈ ગઈ છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગની સુરત.